દ્વારકા વાળો એક જ એવો છે કે બધી પ્રાંતમાં બધી સમાજ હોય, એકલું ઇન્ડિયા નહીં, આ સૃષ્ટિમાં દરેકને માને. અને જ્યારે ભીડ પડે જે દ્વારકા વાળાની હાચી દૂર રાખે આવે આવે ને ચાર દિશા મોદરી હો બચી સે ધરે સો મળ્યો મારો દ્વારકા નો નાથ રે મારો દ્વારકા નો નાથ. તો બસ મિત્રો, અખિલ બ્રહ્માના નાથના જન્મદિવસની થોડાક જ કલાકો રહી ગયા છે મિત્રો, ત્યારે સૌથી વિડીયો મોટો વાયરલ થઈ રહ્યો છે કે દ્વારકા નગરી કેવી સરસ મજાની શણગારવામાં આવ્યું છે મિત્રો, સરસ મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે મિત્રો. કેમ કે તમને બધાને ખ્યાલ જ હશે કે આથી મોટો કોઈ તહેવાર નથી દ્વારકા માટે, તો આ તહેવાર જન્માષ્ટમી મહોત્સવ હમણાં બસ થોડા કલાકોમાં અખિલ બ્રહ્માનો નાથ એટલે કે દ્વારકાધીશના જન્મ થવાનો છે મિત્રો. ત્યારે દ્વારકામાં તો ખુશીનો અવસર હોય, અને ત્યારે દ્વારકામાં અનગણિત પબ્લિક ભેગી થતી હોય છે મિત્રો, અને રાતના પણ એવો સરસ મજાનો વ્યૂ આવતો હોય છે દ્વારકા નગરીનો, ને સરસ મજાનો લાઇટ ડેકોરેશન કરે છે. તો તમે બધા પણ દ્વારકા જરૂર ગયા હશે મિત્રો, ના ગયા હોય તો જન્માષ્ટમીમાં તો જરૂર જાજો, એનો લાવો લીધા જેવો છે મિત્રો. અને આ બધા લોકો ધ્વજાના દર્શન કરતા હોય છે, દ્વારકાધીશના દર્શન કરતા હોય છે. અંદર મોબાઈલ અલાઉડ તો છે નહીં મિત્રો, પણ બહારથી પણ તમે બધા લાઈવ દર્શન પણ કરી શકો છો ત્યાં મિત્રો. અને શ્રી કૃષ્ણ ભગવાન સૌથી વધારે તેમનો સમય તેની દ્વારકામાં વિતાવ્યો હતો મિત્રો, અને દ્વારકાના રાજા બન્યા તમે, તો એ માટે તેને દ્વારકાધીશ કહેવામાં આવે છે મિત્રો. તો મિત્રો, દ્વારકાધીશનો જન્મદિવસ આવતો હોય ને જો દ્વારકા માટે તો એવો ખુશીનો અવસર હોય જ છે મિત્રો, પણ આહિર સમાજ માટે અન્ય લોકો જે બધા પણ દ્વારકાધીશને માને છે મિત્રો, એ બધાને જરૂર એક વખત તમે દ્વારકાધીશ જજો મિત્રો, દ્વારકા નગરીમાં જજો. જન્માષ્ટમી બહુ મોટેથી ઉજવવામાં આવે છે મિત્રો ત્યાં. તો આ વિડીયો હમણાં વાયરલ થયો એ માટે થઈને મેં તમને બધાને દેખાડ્યો છે મિત્રો, કે શ્રી કૃષ્ણનો જન્મદિવસ આવતો હોય અને જો અખિલ બ્રહ્માનો નાથ એટલે કે જન્માષ્ટમી ફેસ્ટિવલ આવે છે મિત્રો, તો તમે બધા પર જરૂર જન્માષ્ટમીનો લાવો લેવા માટે દ્વારકા પહોંચી જાજો મિત્રો. કમેન્ટમાં બધા જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં મિત્રો. આ વિડીયો તમને કેવો લાગ્યો, જે હમણાં હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે કેવો સરસ મજાનો દ્વારકા નગરીને શણગારવામાં આવ્યું છે મિત્રો, દ્વારકાનું મંદિર પણ સરસ મજાનું દેખાય છે, તમે વિડીયોમાં જોતા હશો મિત્રો. ને લાઈવ જોવા માટે જન્માષ્ટમી મહોત્સવ ત્યાં પહોંચી જાજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.